સુરત સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થાય છે. સુરતથી સમાચાર સમાવ્યા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. બિલિયાનગર સોસાયટીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતમાં હત્યા કરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે 3 જેટલા ઇસમોએ ઘા મારી અને હત્યા કરી છે. તો હત્યા બાદ હત્યારાઓ ફરાર થયા હતા અને જે બાદ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના, હત્યા કરવામાં આવી, યુવકની હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 3 જેટલા ઇસમોએ ચાકુના ઘા મારી હત્યા કરી છે. સાથે જ હત્યા બાદ હત્યારાઓ ફરાર થયા હતા. તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે. તો બિલિયાનગર સોસાયટીમાં યુવકની હત્યા કરવામાં આવી. યુવકની મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. અંગત અદાવતમાં હત્યા કરાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. પરંતુ પોલીસ તપાસમાં જ સાચી હકીકત સામે આવશે. 3 જેટલા ઇસમોએ ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. તો હત્યા બાદ હત્યારાઓ ફરાર થયા હતા. તો સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો ડિંડોલી વિસ્તારની આ ઘટના, જેમાં બિલિયાનગર સોસાયટીમાં યુવકની મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના, તો યુવકને અંગત અદાવતમાં હત્યા કરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો પોલીસ પણ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરશે, જે બાદ તપાસ હાથ ધરાશે. તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા બાદ હત્યારાઓ ફરાર થયા હતા.